नमस्ते बाळको, जय श्री कृष्ण। हवे आपणे भागीदारीना पुनर्गठनमां चोपड़ीनो दाखला नंबर 11 एनी वात करीशुं। एनी रकम जोईए पहेला। मंजू, प्रभा अने मीना एक भागीदारी पेढ़ीना भागीदारो छे। तेमनुं नफा नुकसाननी फाळवणीनुं प्रमाण 5:3:2 छे। તેઓ તેમની વચ્ચે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2:1 કરવા માંગે છે। તો બાળકો, જૂનું પ્રમાણ છે 5:3:2, આપણે એની જરૂર છે। નવું પ્રમાણ 3:2:1। તેઓએ પેઢીની મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું। નીચે આપેલ માહિતી પરથી પેઢીના ચોપડે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું તૈયાર કરો। तो अहीं विद्यार्थी मित्रों, आपणे आमनोन लखवानी नथी, पण पुनःमूल्यांकन खातु बनावानुं छे। एना परथी नवी पेढ़ीनुं पुनःमूल्यांकन बादनुं पाकुं सरवैयुं तैयार करवानुं छे। तमने 31/3/17 ना रोजनुं पाकुं सरवैयुं आपेलुं छे, मूड़ी देवा मिलकत लेणा। हवे नीचे जे हवाला आपेला छे, ए हवालाने आधारे आपणे क्रममां शरूआत करीशुं। जो पहलो हवालो छे, जमीन मकान एनी किंमत में 25% नो वधारो करवानो छे। जमीन मकान नी किंमत में 25% नो वधारो। तो मिलकत लेना बाजु बाळको, जो जमीन मकान नी किंमत छे 1,00,000। 1,00,000 ना 25% एटले थशे 25,000। चलो, मिलकत नी किंमत नो वधारो एटले लाभ, एटले आमनोन थशे जमीन खाते उधार, ते पुनःमूल्यांकन खाते जमा। तो पुनःमूल्यांकन खातानी जमा बाजु आपणे लखीशुं जमीन मकान खाते, किंमत 25,000। हवे आज रीते नवा पाका सरवैयामां आपणी पासे पुनःमूल्यांकन खातुं छे, एटले के नफा नुकसान हवाला खातुं, अने पाकुं सरवैयुं एनुं हेडिंग आ रीते होवुं जोईए, नवी पेढ़ीनुं पुनर्गठन बादनुं। तारीख 31/3/17 ना रोज नु पाकू सरवैयू, त्या मिलकत लेना बाजू जमीन मकान, इनर कॉलम लखीशु जूनी किंमत 1,00,000, किंमत वधे छे, वधता वधारो 25,000, एटले आउटर कॉलम आवशे 1,25,000। तो बाळको, आज रीते કિંમતોમાં ફેરફાર પુનઃમૂલ્યાંકન ખાતામાં લખીશું અને નવી કિંમતો નવા પાકા સરવૈયામાં। ચાલો, બીજો હવાલો છે, ફર્નિચરની કિંમત 10%થી ઘટાડવાની છે। તો જોઈએ, ફર્નિચર એની જૂની કિંમત છે 30,000, એમાં 10%નો ઘટાડો, 30,000 ના 10% એટલે 3,000, મિલકતની કિંમતનો ઘટાડો નુકસાન, એની આમનોન થાય પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ફર્નિચર ખાતે જમા। ચાલો, તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાશે ફર્નિચર ખાતે 30,000 ના 10% એટલે 3,000। ચાલો, મિલકત લેણા બાજુ ફર્નિચર ઇનર કોલમ 30,000, ઘટાડો છે, માઇનસ ઘટાડો 10% એટલે 3,000, તો આઉટર કોલમ આવશે 27,000। ક્લિયર? ચાલો આગળ વધીએ। હવે પછીનો હવાલો છે, યંત્રોની કિંમત 80% રાખવાની છે। ચાલો, યંત્રોની જૂની કિંમત છે 50,000, 50,000 એટલે પૂરેપૂરી કિંમત 100%, એના 80% કરવાના છે, એનો અર્થ 100 - 80 એટલે ઘટાડો થશે 20%। ચાલો, તો 50,000 ના 20% એટલે 10,000। ફર્નિચરની જેમ જ યંત્ર એટલે મિલકત કિંમત ઘટે છે, નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે યંત્રો ખાતે જમા। તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્રો ખાતે
पचास हजार ना 20% एटले 10,000। चलो मिलकत लेना बाजू लखी सु यंत्रो जूनी किंमत इनर कॉलम 50,000 माइनस घटाड़ो 20% एटले के 10,000 ले आउटर कॉलम लखाशे 40,000। चलो आगळ वधीए। आखर स्टॉक नी चोपड़े किंमत बजार किंमत करता 5,000 वधु छे, तो ऊपर मिलकत लेना बाजु बाळको आखर स्टॉक छे 40,000। हवे पाका सर्वेयामां आपेल आखर स्टॉक एटले ए गणाय कई किंमत? चोपड़े किंमत। चोपड़ामां किंमत 40,000 छे, ए बजार किंमत करता 5,000 वधु छे। एनुं अर्थघटन, बजार किंमत हशे 35,000 અને ચોપડે કિંમત 5,000 વધુ એટલે અહીંયા છે 40,000। તો આપણે બજાર કિંમત મુજબ નોંધ કરવાની છે, એટલે 5,000નો આપણે ઘટાડો કરવાનો છે। ફરીથી ઘટાડો, સ્ટોક, ચાલુ મિલકત, નુકસાન, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે સ્ટોક અથવા આખર સ્ટોક ખાતે જમા। તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક ખાતે 5,000। चलो मिलकत लेना बाजू आखर स्टॉक इनर कॉलम 40,000 माइनस घटाड़ो 5,000 એટલે આઉટર કોલમ લખાશે 35,000। ચાલો આગળ વધીએ। હવે પછીનો હવાલો, દેવાદારો પર કુલ 2,500 ની ગાલખા ધનામતની જોગવાઈ રાખવાની છે। કુલ ગાલખા ધનામત 2,500, ઉપરના જૂના પાકા સરવૈયામાં દેવાદારો 25,000 અને ગાલખા ધનામત રાખી છે 1,000। ચાલો ગાલખા ધનામત હતી 1,000, હવે કુલ કરવાની છે 2,500, એટલે ગાલખા ધનામતમાં આપણે વધારો કરવાનો થશે 1,500। પુનઃમૂલ્યાંકન ખાતામાં ખાલખા ધનામતનો વધારો કે ઘટાડો લખાય? ચાલો ખાલખા ધનામતનો વધારો એટલે ભવિષ્યના નુકસાનની જોગવાઈનો વધારો, એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ખાલખા ધનામત ખાતે જમા। ચાલો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ખાલખા ધનામત ખાતે બાળકો અહીંયા વધારો લખાશે 1,500। હવે મિલકત લેણા બાજુ આ રીતે નોંધ થશે, દેવાદારો ઇનર કોલમ 25,000 માઇનસ, હવે અહીંયા ખાલખા ધનામત કુલ લખવાની થશે, હતી 1,000 વધારો 1,500 એટલે કુલ ખાલખા ધનામત 2,500 એટલે આઉટર કોલમ આવશે બાળકો 22,500। ખાસ કાલખા ધનામતનો જે વધારો છે એ જ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાશે, જ્યારે દેવાદારોમાંથી કુલ કાલખા ધનામત માઇનસ થશે। ચાલો આગળ વધીએ। લેણદારોમાંથી 3,000ના લેણદારોને હવે નાણાં ચૂકવવાના નથી। બાળકો લેણદાર એટલે દેવું, 3,000નું દેવું ચૂકવવાનું નથી, દેવાની કિંમતનો ઘટાડો એટલે એ થશે લાભ। તો આમનો થશે લેણદારો ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા। તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લેણદારો ખાતે લખાશે 3,000। ચાલો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે 7-8 લાઈન છોડી દઈએ। શા માટે? જૂના પાકા સરવૈયામાં જુઓ, મૂડી દેવા બાજુ મૂડી પણ છે અને ભાગીદારોના ચાલુ ખાતા પણ છે, ત્રણ ભાગીદાર છે, એટલે એ બંનેની બાકીઓ માટે આપણે જગ્યા રાખીશું। ચાલો હવે મૂડી દેવા બાજુ આપણે લખીશું 7-1 લાઈન છોડીને, લેણદારો, ચાલો લેણદારોની જૂની કિંમત કેટલી છે? તો 40,000, ઇનર કોલમ 40,000 માઇનસ ઘટાડો, ચાલો બાળકો ઘટાડો કેટલો છે? તો 3,000, આઉટર કોલમ 37,000।
चलो हवे छेल्लो हवालो छे, बैंक लोन पर छेल्ला त्रण मासनो व्याज चुकवानु बाकी छे। तो जुओ पाका स्कवैयामां मूड़ी देवा बाजू 12% नी बैंक लोन 30,000, तो गणतरी कई रीते थशे? आपणे 30,000 ना 12% करवाना छे, 12/100 ने 3 મહિનાનું વ્યાજ એટલે 3/12, આ રીતે તમે ગણતરી કરશો એટલે વ્યાજ આવશે 3 મહિનાનું 900। ચાલો બેંક લોન આપણો દેવું છે, એનું વ્યાજ ચૂકવવાનું બાકી એટલે દેવાનો વધારો નુકસાન, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે બેંક લોન વ્યાજ ખાતે જમા। तो पुनःमूल्यांकन नी उधार बाजू बैंक लोन व्याज खाते 900, 3 महीना नु व्याज फरी थी समझो बाळको, 12% नी बैंक लोन, 30,000 ना 12% एटले थशे 3600 आखा वर्ष नु व्याज गुणिया 3/12 एटले 3 महीना नु व्याज 900। चलो मूड़ी देवा बाजू आपणे लखीशुं बैंक लोन, चलो बैंक लोन की किंमत इनर कॉलम 30,000 अथवा डायरेक्ट आउटर कॉलम पर लखी सकाय, अने नीचे अलग थी चुकवानू बाकी लोन व्याज 900, अलग अलग लखी सकाय अथवा प्लस करीने पण दर्शावी सकाय। चलो तो आ हता बधा हवाला, हवे आपणे पहेलू खातू करीशुं बंद, આપણું પુનઃમૂલ્યાંકન ખાતું જોઈએ કઈ બાજુનો ટોટલ વધુ છે, તો જમા બાજુનો સરવાળો વધુ છે 28,000, બંને બાજુ મૂકીશું, એમાંથી ઉધારની રકમ 20,400 એ માઇનસ કરતા ખૂટતી રકમ 7,600, જમાનો વધુ સરવાળો એટલે 7,600 જમા બાકી, તો એ ગણાય નફો। હવે આ નફો બાળકો ક્યાં જશે, મૂડી ખાતે કે ચાલુ ખાતે? તો આપણે ખાસ પાકું સરવૈયું જોઈ લેવાનું, ચાલુ ખાતાની બાકી છે એટલે જશે ચાલુ ખાતે અને વહેંચાશે જૂના પ્રમાણમાં, જૂનું પ્રમાણ 5:3:2। ચાલો નફો કૌંસમાં ચાલુ ખાતે 5:3:2, આપણા ભાગીદારો છે મંજુ, પ્રભા અને મીના। ચાલો ગણતરી કરીએ, 7,600 ગુણ્યા 5/10 મંજુને મળશે 3,800। ચાલો પ્રભા માટે 7,600 ગુણ્યા 3/10 એટલે પ્રભાને મળશે 2,280, મીના માટે 7,600 ગુણ્યા 2/10 એટલે એને મળશે 1,520। ક્લિયર? હવે બાળકો જૂનું પાકું સરવૈયો સામે રાખી તેમાં જે વિગતો બાકી છે અહીંયા લખીશું। ચાલો મૂડી દેવા બાજુ પહેલા લખીએ મૂડી, ચાલુ ખાતા છે એટલે સ્થિર મૂડી, મૂડીમાં કોઈ ફેરફાર નથી, મંજુ, પ્રભા અને મીના 1,50,000, 40,000 અને 30,000, આ ત્રણેયનો ટોટલ 2,20,000। હવે લખીએ ચાલુ ખાતા, તો બાળકો અહીંયા કાળજી રાખવાની છે, મંજુ એની ચાલુ ખાતાની બાકી જુઓ 10,000 છે, આ નફો ચાલુ ખાતાની જમા બાજુ લખાય, જમા બાજુ એટલે ચાલુ ખાતાની બાકી વધશે, જમા બાજુની રકમ પ્લસ થાય આમાં, ચાલો એને નફો મળે છે વત્તા 3,800 એટલે મંજુની બાકી થઈ જશે 13,800 ઇનર કોલમ અથવા આઉટર કોલમ। ચાલો ત્યાર પછી પ્રભા, એની બાકી છે 20,000 વત્તા એને નફો મળે છે 2,280 એટલે બંનેનો ટોટલ 22,280। ચાલો મીના, એની બાકી હતી 9,000 વત્તા એને નફો મળે છે 1,520 એટલે 10,520।
मंजू प्रभामी ना 10,000, 20,000, 9,000 ए त्रणे चालू खाता नी जमा बाकी मा ए त्रणे नो नफो आपणे प्लस करेलो छे एटले रकम 1,300, 2,280, 10,520 आ त्रणे नो टोटल आपणे आउटर कॉलम लखीशु 46,600। चालो अन्य विगतो, बैंक लोन आवी गई छे, लेणदारो आवी गया छे, हवे बाकी छे बाळको देवी हुंडी। चलो देवी हुंडी नी रकम कोई फेरफार नथी 10,000 मूड़ी देवा बाजू पूर्ण थाय छे, सामे मिलकत लेना जमीन मकान आवी जाय छे, यंत्रो छे, फर्निचर छे। चलो रोकाण 50,000, रोकाणो 50,000। चलो त्यार पछी आखर स्टॉक आवी जाय छे, देवादारो आवी जाय छे, लेणी हुंडी अने रोकड़ सिल्लक बाकी छे। लेणी हुंडी 5,000, रोकड़ सिल्लक 40,000 लखी दईए। चलो लेणी हुंडी 5,000 अने छेल्ले रोकड़ सिल्लक 40,000। हवे बाळको टोटल करिए बन्ने बाजुनो, ચાલો મૂડી દેવા 344,500 સામે જોઈએ મિલકત લેણા આવે છે કે નહીં। ચાલો આવી જાય છે। તો આ રીતે આ દાખલો પૂર્ણ થાય છે। આપણે આમનો નથી લખવાની, પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું છે, એને આધારે નવું પાકું સરવૈયું। હવે બાળકો ચોપડીના બે ઉદાહરણ તમારે ખાસ ગણવાના છે, એટલે અહીંયા આમનોંધ અને આ પુનઃમૂલ્યાંકન ખાતાની સારામાં સારી તૈયારી થઈ જશે। ચોપડીમાં ઉદાહરણ નંબર 7 અને ઉદાહરણ નંબર 8 જે અનુક્રમે પાના નંબર 120 અને 122 પર આપેલા છે, આ બે દાખલા તમારે ખાસ ગણવાના છે। ક્લિયર? ચાલો આવજો।